વેલકમ બેક. અગર વાત કરીએ તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. વલસાડ અને વાપી જિલ્લામાં અનેક જગ્યાઓ પર રાહુલ ગાંધી લોકો સાથે સંવાદ કરવાના છે. તેને રાહુલ ગાંધીના આજના કાર્યક્રમ પર જો નજર કરવામાં આવે તો સવારે 11 વાગે તેઓ પારડી ખાતે રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરશે, તેમજ ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ 11:40 કલાકે અતુલવાર ટ્રેડ યુનિયન વર્કર્સ રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આવશે. બપોરે 12 વાગે ધરમપુર ચોકડી ખાતે ખેડૂતો સાથે જમીન સંપાદન મુદ્દે સંવાદ કરશે, જે બાદ 1:20 કલાકે વલસાડના સ્ટેડિયમ રોડ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. તો બપોરે 1:40 કલાકે વલસાડના કોસંબા ખાતે માછીમાર સમુદાય સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે, જ્યારે 2:45 કલાકે વલસાડના ડુંગરી ખાતે પણ રાહુલ ગાંધીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવશે, જે બાદ બપોરે 3:55 કલાકે ગણદેવી ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે. તો 4:15 કલાકે એટલે કે નવસારીના ઇલાટવા ખાતે રાહુલ ગાંધી જનસભાને સંબોધિત કરશે, જે બાદ 4:40 કલાકે બીઆર ફાર્મ ખાતે કોંગ્રેસની મહિલા હોદ્દેદારો પર રાહુલ ગાંધી સાથે સંબોધિત કરશે, વાતચીત કરવામાં આવશે. ત્યારબાદ પેટંગા અને નગરપાલિકાના ખાતે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે, જે બાદ સાંજે 6:10 કલાકે મોરબી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે, જ્યારે 7:10 કલાકે જળક્રાંતિ ગ્રાઉન્ડ ખાતે રાહુલ ગાંધી જનસભાને સંબોધિત કરશે. મહત્વનું છે કે આજે રાહુલ ગાંધી જે પ્રમાણે મુલાકાત છે, આજે સાંજે હાર્દિક પટેલ સાથે પણ તેઓ મુલાકાત કરે તેવી સંભાવના છે. આવી અટકણો હાલ વહેતી થઈ છે. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મુલાકાત થવાની સંભાવના છે. તો પાટીદારોની ઝલક પણ રાહુલ ગાંધીની સભાઓમાં જોવા મળી છે. રાહુલ ગાંધી અસારવા અને કતાર ગામ સહિતના વિસ્તારોમાં જનસંવાદ કરશે, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી શકે છે. જોકે તમામ રાજકીય પક્ષોની નજર પણ રાહુલ ગાંધીની સભા પર મંડરાયેલી છે. તો કારણ કે ભાજપ સહિતના રાજકીય પક્ષો માટે સુરતમાં પાટીદાર વોટ બેંક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આજની રાહુલની જનસભા સુરતમાં કોંગ્રેસનું વર્ચસ્વ નક્કી કરશે. જે પ્રમાણે રાહુલ ગાંધીના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે, તેના ભાગરૂપે તેઓ વાપી અને વલસાડની મુલાકાત લેવાના છે અને અનેક જનસભાઓને સંબોધિત કરવાના છે. ત્યારે સુરતની તેમની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે, કેમ કે સુરતના પાટીદારો એ નિર્ણાયક સાબિત થઈ શકે છે. જો આજે રાહુલ ગાંધીની જે સભા છે તેમાં પાટીદારોનું સમર્થન મળી શકે તો આ ભાજપ માટે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય, કેમકે જે પ્રમાણે રાહુલ ગાંધી હવે સભાઓ સંબોધી રહ્યા છે અને મોટી જનમેદની તેઓની સભામાં જોવા મળે છે, તેને કારણે તેમની લોકપ્રિયતાનો ખ્યાલ લગાવી શકાય છે. તો ખાસ કરીને આજની તેઓની જનસભાઓમાં પણ જો મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી તો આ ફરી એકવાર ભાજપ માટે પ્રશ્ન ઉભો કરી શકે છે. પરંતુ ખાસ કરીને જે પ્રમાણે આપણે વાત કરીએ કે રાહુલ ગાંધીની જનસભાઓમાં હવે જનમેદની મોટી સંખ્યામાં જોવા મળે છે. આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે શૈલેષ. જી શૈલેષ, જે પ્રમાણે કહી શકાય કે સુરતની આજે મુલાકાત લેશે રાહુલ ગાંધી, મોટી સંખ્યામાં પાટીદારોની સંખ્યા જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. શું લાગી રહ્યું છે કે આજની તેઓની બેઠક કયા પ્રકારે જોઈ શકાય? જી, આજે રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાતના પ્રવાસનો ત્રીજો અને અંતિમ દિવસ છે. અત્યારે પારડીથી તેમની રોડ શો શરૂ થશે, તેમની ગૌરવ યાત્રા શરૂ થશે, તેમની નવસર્જન યાત્રા શરૂ થશે. આ ત્રણ શબ્દો હું એટલા માટે વાપરું છું કે છેલ્લા 3 દિવસ દરમિયાન જે તેમને દક્ષિણ ગુજરાતમાં રિસ્પોન્સ મળ્યો છે, લોકોનો રિસ્પોન્સ મળ્યો છે, ખાસ કરીને આદિવાસીઓનો જે રિસ્પોન્સ મળ્યો છે એ જોતા આ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનો જે ગઢ ગણાતો હતો એ પુનઃસ્થાપિત થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આજના દિવસના સૌથી મહત્વનો ઘટનાક્રમ સુરત ખાતે રહેવાનો છે.
સુરત ખાતે રાહુલ ગાંધી બે અગત્યની વ્યક્તિઓ પ્રવીણ રામ અને હાર્દિક પટેલને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાર્દિક પટેલ સવારે 11 વાગે કોર્ટમાં હાજરી આપવા માટે, ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા માટે સુરત આવવાના છે. ત્યારબાદ પ્રવીણ રામ છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં છે. આ 2 મહત્વની વ્યક્તિઓ સાથે રાહુલ ગાંધીની મુલાકાત થવાની છે. આ ઉપરાંત જે જાહેરસભા સુરત ખાતે રાહુલ ગાંધીની યોજાવાની છે તે વરાછા રોડ વિસ્તારમાં યોજાવાની છે. વરાછા રોડ વિસ્તાર જે પાટીદાર અનામત આંદોલનમાં સૌથી મહત્વનો પુરવાર થયો હતો, એપિક સેન્ટર છે અનામત આંદોલનનું, એ વિસ્તારમાં તેમની જાહેરસભા થવાની છે. અને કંઈક ને કંઈક હાર્દિકની હાજરી છે વરાછા રોડ વિસ્તારમાં, સુરત વિસ્તારમાં. એને લઈને સમગ્ર દિવસ દરમિયાનમાં સૌથી ઉત્તેજના ભર્યો જે ટાઈમ પીરિયડ હશે એ ટાઈમ પીરિયડ વરાછા રોડ અને રાહુલ ગાંધીની સુરતની મુલાકાતનું હશે. લગભગ 6:30 થી 7 વાગ્યાના સુમારે રાહુલ ગાંધી સુરત વરાછા રોડ પહોંચી જાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જીએસટી ને લઈને ટેક્સટાઇલ માર્કેટના જે વેપારીઓ હેરાન પરેશાન છે, તેમની રજૂઆતો કેન્દ્ર સરકારે સાંભળી નથી, તેમની લાગણીને ધ્યાને લેવામાં આવી નથી, એ જીએસટી ને લઈને કાપડના અનેક વેપારીઓ પણ તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે કોંગ્રેસના નેતાઓએ જે રીતનું આયોજન કર્યું છે તે જોતા જીએસટી ને લઈને જે સૌથી મોટું આંદોલન ચાલ્યું હતું, ફોસ્ટાનું આંદોલન, તેના અગ્રણી તારાચંદ કાસટ કે જેઓ તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તેઓની હાજરીમાં, તેઓની આગેવાનીમાં રાહુલ ગાંધીને મળવામાં આવે, એ લોકો મળે અને પોતાની રજૂઆત કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. આમ આ 3 દિવસનો જે મેગા શો હતો તેનું સમાપન પણ એટલું જ ભવ્ય હશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી, તમે જો શૈલેષ જે પ્રમાણે કહી શકાય કે હવે કોંગ્રેસ યુવા નેતાઓ તરફ વળી છે, તો શું લાગી રહ્યું છે કે આ બંને નેતા કદાચ મુલાકાત કરે તો કોંગ્રેસ તરફથી કયા પ્રકારનું વલણ રાખવામાં આવશે, તેઓની માંગનો સ્વીકાર કરવામાં આવશે? જી, જે રીતે છેલ્લા 10-15 દિવસથી કોંગ્રેસમાં એક વિચાર વલોણું ચાલી રહ્યું છે અને ખાસ કરીને જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને હવે પ્રવીણ રામ, જે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સૌથી મોટા 4 આંદોલનો થયા છે, એ સૌથી મોટા 4 આંદોલનોના અગ્રણીઓ નેતાઓ એ કોંગ્રેસ પ્રત્યે કૂણું વલણ ધરાવતા થયા છે. અલ્પેશ ઠાકોર તો અલબત્ત કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. તેને લઈને કંઈક ને કંઈક કોંગ્રેસના નેતાઓ અત્યારે કંઈક આપણે જે કહીએ કે ચૂંટણીને લઈને વધુ ગંભીર બન્યા છે અને વધુ ઉત્સાહી બન્યા છે. કંઈક ને કંઈક કોંગ્રેસને વધુ આવકાર મળી રહ્યો છે, લોકોની લાગણી ને સ્વીકારવામાં અને તેનો રિસ્પોન્સ આપવામાં બંને રીતે કોંગ્રેસના નેતાઓ સફળ થયા છે. હું આપને ગઈકાલની જ વાત કરું કે નાના પોંઢા ખાતેની જે જાહેરસભા હતી, ખૂબ જંગી જનમેદની, લગભગ 4 કલાક સુધી તાપમાં બેસી રહી હતી અને માત્ર ને માત્ર રાહુલ ગાંધીને સાંભળવા માટે તેઓ બેસી રહ્યા હતા. આ ઉપરાંત ધરમપુર ખાતે જે આશા વર્કર આંગણવાડીની બહેનો છે, એ બહેનોએ પણ એક તબક્કે જીત પકડી હતી કે અમે અમારા પ્રશ્નોની 2 વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ, તેનું ગુજરાત સરકારે કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ધરમપુરમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે, તેમને અમારે મળવું છે. એ બહેનો લગભગ 5 થી 6 કલાક સુધી બેસી રહી હતી અને રાહુલ ગાંધીને મળી હતી અને જે રીતે રાહુલ ગાંધીએ તેમને ગઈકાલે રિસ્પોન્સ આપ્યો હતો, તેમના પ્રશ્નો સાંભળ્યા હતા, તેમની સમસ્યાઓ સાંભળી હતી અને વાત સંસદમાં રજૂઆત કરવા સુધીનું આશ્વાસન આપ્યું હતું. આ બધા ઘટનાક્રમ એવું બતાવે છે કે કંઈક ને કંઈક જે સરકારથી નારાજ થયેલો પક્ષ છે, જે લોકો છે, સમાજ છે, એ કંઈક ને કંઈક હવે કોંગ્રેસ તરફ આશાભરી મીટ માંડી રહ્યું છે. જી જી શૈલેષ, અમારી સાથે જોડાવા બદલ આભાર.